નમસ્કાર ન્યૂઝ વન મહત્વના સમાચાર સામે નજર કરશું સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું તો ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભરતા પહેલા સીએમએ સંતોના આશીર્વાદ લીધા હતા તો પ્રભાત ચોકથી સોલા ભાગવત સુધી સીએમનો રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આમ ખુલ્લી જીપમાં શાહ અને ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઘાટલોડિયાથી ખુલ્લી જીપમાં શા અને ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજવામાં આવ્યો હતો આ રોડ શો દરમિયાન 4 થી 5000 ના अनेक કાર્યકર્તા આગેવાનો સહિત अनेक લોકો ત્યાં જોવા મળ્યા હતા રોડ શો દરમિયાન અનેક ભીડભાડ પણ જોવા મળી હતી આમ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેઓ સાથે આગેવાન અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા ફોર્મ ભરતા પહેલા સીએમએ સંતોના આશીર્વાદ લીધા હતા તો પ્રભાત ચોકથી સોલા ભાગવત સુધી સીએમનો રોડ શો યોજાયો હતો જે પ્રમાણે વાત કરવામાં આવે કે ખુલ્લી જીપમાં શાહ અને ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઘાટલોડિયાથી આમ ખુલ્લી જીપમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો જે પ્રમાણે વાત કરવામાં આવે કે ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે સીએમનો રોડ શો યોજાતા અનેક કાર્યકર્તાઓ અનેક આગેવાનો તેઓ સાથે જોડાયા હતા અને ખુલ્લી જીપમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ પણ રોડ શો કરતા દેખાયા હતા તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઘાટલોડિયાથી ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે વિગતે વાત કરવામાં આવે કે સીએમનો રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ફોર્મ ભરતા પહેલા સીએમએ સંતોના આશીર્વાદ પણ લીધા હતા તો પ્રભાત ચોકથી સોલા ભાગવત સુધી સીએમનો રોડ શો યોજાયો હતો ખુલ્લી જીપમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે રોડ શો નું આયોજન કરવાની રૂપે વાત કરવામાં આવે કે રોડ શો કર્યો હતો અને તેઓ સાથે અનેક અનેક આગેવાનો કાર્યકર્તાઓ પણ દેખાયા હતા તો ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે તો આ પહેલા જ સીએમએ સંતોના આશીર્વાદ પણ લીધા હતા વાત કરવામાં આવે કે રોડ શો દરમિયાન અનેક લોકોની હાજરી ત્યાં જોવા મળી હતી ચાર થી પાંચ હજારની સંખ્યામાં જોવા મળ્યા હતા તો હાલ આપણી સાથે સંવાદદાતા જયેશ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ વાત કરવામાં આવે ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોર્મ ભર્યું છે શું છે વધુ અપડેટ્સ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઘાટલોડિયાથી વાત કરવામાં આવે કે તેઓનો રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે આમ વાત કરીએ કે ફોર્મ ભરતા પહેલા સીએમએ સંતોના આશીર્વાદ લીધા છે તો વાત કરવામાં આવે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહ પણ ત્યાં જોવા મળ્યા હતા અમિત શાહ પણ તેઓની સાથે હાજર હતા તો જનસભાને સંબોધિત કરતા ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ પણ દેખાયા હતા ફરી એક વખત આપણી સાથે સંવાદદાતા જયેશ ન્યુઝરૂમ લાઈવથી જોડાઈ ગયા છે જયેશ વાત કરીએ હાલ કે જે પ્રમાણે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેના વિશે શું છે વધુ અપડેટ્સ ્યું હતું ઘાટિયા વિધાનસભામાંથી તેઓ બીજેપીના ઉમેદવાર હતા વાત કરવા જઈએ તો જ્યારે સેન્સ પ્રક્રિયા હતી ત્યારે જ ઘાટોડિયા વિધાનસભાના હોદ્દેદારો દ્વારા એક જ નામ તે સેન્સ વખત મૂક્યું હતું તે ઘાટલોડિયાના ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર પટેલને વાત કરવામાં આવે તો આજ જે કેસરિયા રેલી તરીકે આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના સંસદીય અમિત શાહ જે ગૃહમંત્રી છે તેમના સંસદ વિસ્તારમાં આવતું ઘાટલોડિયા વિસ્તારમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો લઈને અસંખ્ય કાર્યકર્તાઓ તેમના સ્વાગતમાં ત્યાં હાજર હતા વાત કરવામાં આવે તો કાર્યકર્તાઓ ઓદ્દેદારો અને કાઠોડિયાની જે જનતા છે તેઓ ભવ્ય સ્વાગત ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું કર્યું હતું ઠેર ઠેર ફૂલના હાર પહેરાવીને અને લોકોએ ફૂલ વરસાવીને ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વાત કરીએ ઘાટલોડિયા વિધાનસભા તો વર્ષોથી તેઓ ભાજપનો ઘર માનવામાં આવે છે અને બીજેપીનો ઘર માનવામાં આવે છે અને અહીંયા પાટીદારોની સંખ્યા વધારે છે એટલે વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ પહેલાં આનંદીબેન પટેલ પણ અહીંયાથી ભવ્ય વિજય બનેલા હતા તેઓ પણ ત્યાંથી સીએમ બન્યા હતા અને વાત કરવામાં આવે તો ઘાટલોડિયાથી જ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ લડ્યા હતા અને તેઓ વિજય બની બન્યા હતા અને સીએમ બન્યા હતા વાત કરીએ તો ઘાટલોડિયાની તો ભૂપેન્દ્ર પટેલ છે તેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને એમએલએ બન્યા પછી તેઓને મુખ્યમંત્રી પણ બન્યા હતા તેઓ લોકો સાથે જોડાયેલા સતત જમીની કાર્યકર્તા તરીકે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ દાદાના હુલામના નામથી પણ જાહેર છે ઘાટલોડિયામાં વાત કરીએ કોંગ્રેસ દ્વારા અમીર યાજ્ઞિકને ટિકિટ આપવામાં આવી છે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને વાત કરીએ આપની તો આપે પણ એક પટેલ ઉમેદવાર ત્યાંથી ઉતારવામાં આવે છે

વર્ષોથી આ બેઠક બીજેપીનું માનવામાં આવે છે બીજેપીનું ગણ માનવામાં આવે છે પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં જ્યારે આનંદબેન પટેલ હતા ત્યારે પણ તેઓ ભવ્ય વિજય મેળવતા હતા ભૂપેન્દ્ર પટેલ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ ભવ્ય વિજય એમને મેળવ્યો હતો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વર્ષોથી આ ભાજપ ભાજપને સીટ ગણવામાં આવે છે અહીંથી જો બીજેપીને હરાવવું તે ઘણું મુશ્કેલ બનશે અને વાત કરીએ જ્યારે અમીબેન યાજ્ઞિકે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસમાં પણ અહીંયાથી વિરોધ થયો હતો એટલે જોવા જે સ્થાનિકને ટિકિટ ના મળતા કોંગ્રેસ દ્વારા વિરોધ કોંગ્રેસના અમુક કાર્યકર્તા વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા વિજય પટેલને ટિકિટ આપવામાં આવી છે આ વખતે ત્રિકોણીય જંગ ખરો છે પણ વર્ષોથી આ બેઠક જે ભાજપના શાસનમાં છે ભાજપનો ગઢ ગણવામાં આવે છે તેથી ભાજપને હરાવી ઘણી મુશ્કેલ બનશે અને વાત કરીએ ભૂપેન્દ્ર પટેલ તો ભૂપેન્દ્ર પટેલ એક લોકચાહીતા નેતા ગણવામાં આવે છે જમીની નેતા ગણવામાં આવે છે અને ત્યાંથી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેમને હરાવવા તો ઘણી મુશ્કેલ હશે

જે વાત કરવામાં આવે તો અમિત શાહે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં છે આ વખતે ભાજપ બધા જ રેકોર્ડો તોડી નાખશે અને ઘાટલોડિયા વિધાનસભાની જનતાને પણ કહ્યું હતું કે તમે લોકો રેકોર્ડ બ્રેક મતો કરો અને રેકોર્ડ બ્રેક મતથી ભૂપેન્દ્ર પટેલને જીતાડવામાં આવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલને સીએમના ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે એટલે જોવા જઈએ તો અમિત શાહનો સંસદીય વિસ્તાર ગણવામાં આવે છે ઘાટલોડિયા એટલે અમિત શાહ જે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા તેમની ભૂપેન્દ્ર પટેલ એની સાથે અમિત શાહ પણ રેલીમાં જોડાયા હતા રેલીમાં તો અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા હોદ્દેદારો જોડાયા હતા એની સાથે સાથે ઘાટોડાની જનતા પણ રેલીમાં જોડા જોડાઈ હતી ઠેર ઠેર લોકોના ટોળા હતા ઠેર ઠેર જે રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શક્તિ પ્રદર્શન કરીને ભાજપની જીત અહીંયા જીત પાકી છે તેવો વિશ્વાસ સાથેની આ શક્તિ પ્રદર્શન કરીને આજ ભૂપેન્દ્ર પટેલે જે ફોર્મ ભર્યું હતું જયશ વાત કરીએ કે જે પ્રમાણે અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરવામાં આવી પાણીની સમસ્યા હોય કે વીજળીની સમસ્યા હોય શું લાગે છે આ વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલ જો આવે તો ફરી એક વખત જે સમસ્યાઓ સર્જાઈ રહી છે તે પણ હવે સંપૂર્ણ તરીકેથી ખતમ થશે કે નહીં શું લાગી રહ્યું છે કે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમે રેકોર્ડ બ્રેક વોટ કરો સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે અને હવે જે કંઈ સમસ્યાઓની અંગે ચર્ચાઓ કરવામાં આવી કે તેનું ટોટલી સોલ્યુશન તો લાવી દેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક કોઈ ગામડાઓમાં ગ્રામીણ વિસ્તારમાં સમસ્યા છે તેને અંગે પણ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે પણ સમસ્યા સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવશે શું કહેશો વાત કરવામાં આવે કે અમિત શાહ હોય કે પીએમ નરેન્દ્ર મોદી હોય તે ભારોભાર જે ભૂપેન્દ્ર પટેલના સીએમ પદ તરીકે જેવો તેઓ કાર્ય કર્ય કર્યા હતા તેઓના વખાણ કરવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદીએ પણ અગાઉ સભામાં કહ્યું હતું કે મારા રેકોર્ડ જ મારા તોડવાના છે ભૂપેન્દ્ર પટેલ અહીંયા સારી રીતે કામ કરી રહ્યા છે તેવી રીતે આજે અમિત શાહે પણ જણાવ્યું હતું કે જ્યાં કોઈ છેવાડાના ગામડે પણ ક્યાંય કચાશ થઈ ગઈ હશે કામમાં તો એ કામ છે તે ભૂપેન્દ્ર પટેલ છે તે પૂરા કરશે ને ક્યાંક ને ક્યાંક ઘટલોડિયાની જનતાને કહેવામાં આવ્યું હતું અને વાત કરવા ભાજપે જે પાણીથી લઈને વીજળીથી લઈને છેવડાના ગામ સુધી જે પહોંચાડી છે વીજળી અને પાણીની સુવિધાઓ અને શહેરી વિસ્તારો પણ અલગ અલગ સુવિધાઓ લોકોને આપી છે વિકાસના નામેથી ભાજપ જીતશે ને ક્યાંક ને ક્યાંક ઘાટોડાની સભામાં પણ તેઓ કહ્યું હતું કે ક્યાંક કામ બાકી રહી ગયું હશે તે પણ સીએમ બન્યા પછી ભૂપેન્દ્ર પટેલ કામ પૂરું કરશે ક્યાંક જોવા જઈએ તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ પહેલા સીએમના વખાણ કરી ચૂક્યા છે અને આ વખતે અમિત શાહે પણ કહ્યું છે કે સીએમ સીએમ બન્યા પછી ભૂપેન્દ્ર પટેલ જે બાકી રહ્યા હશે કામ કરશે અને ક્યાંક ને ક્યાંક આ વખતે પણ ભાજપનો દાવો કરવામાં આવી રહ્યો છે ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ દાવો કર્યો હતો કે આ વખતે રેકોર્ડ બ્રેક જે સીટો છે

તો ઘાટલોડિયા બેઠક પરતી ઉમેદવારી સી એમ ભુપેન્દ્ર પટેલની નોંધાવી છે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ફોર્મ ભરતા પહેલા સી એમે સંતોના આશીર્વાદ પણ લીધા હતા આમ અમિત શા પણ તેઓ સાથે હાજર રહ્યા હતા અમિત શા અને સી એમ ભુપેન્દ્ર પટેલે જાહેર જનસભાને સંબોધિત કરી હતી તો આ સાથે જ લોકો સાથે પણ અનિક રીતે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં વિશ્વાસ વ્યક્ત કરતા કે આ વખતે પણ સરકાર અનેક વિકસિત અને વિકાસલ કાર્યોની પ્રગતિશીલ બનાવશે તે

તો આ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે તેઓની સાથે અમિત શાહ પણ હાજર રહ્યા હતા અને અમિત શાહ દ્વારા જાહેર જનસભાને સંબોધિત કરી છે વિકસિત અને વિકાસ કાર્યોની પણ વાત કરવામાં આવી તો અનેક ઉદ્ઘાટનોના રૂપે જો વાત કરવામાં આવે કે અનેક ઉદ્ઘાટન જે પ્રમાણે કરવામાં આવ્યા અનેક ભેટો પણ આપવામાં આવી છે તેવી જ રીતે ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે